करिए शुरुआत। मंगलाचरण अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेनु स्वागत छे। आपने जोई रह्या छे सुबंत प्रक्रिया, हकारांत स्त्रीलिंग। હવે હકારાંત સર્વનામ અને સાથે સાથે સ્ત્રીલિંગ તરીકે પણ સરખા થશે મૂળ હકારાંત શબ્દ છે આપણો। આગળ સર્વ શબ્દ જોયો છે આપણે, સર્વ ખાલી યાદ છે? હા સર, જોયો અકારાંતમાં, નપુંસકલિંગમાં, બેમાં, છે. હા બરાબર છે, પણ સર્વ તરીકે નહીં, સર્વ તરીકે, એવું ને? હા એમ જ જોયો છે. સર્વ આકારાંત તરીકે નથી જોયું, બધા સ્ત્રીલિંગ આપણે બાકી બરાબર છે। સર્વ સર્વ પેલામાં આપણે સર્વ કર્યો હશે, ખાલી સર્વ, એ સર માત્ર નપુંસકલિંગમાં જ કરે તો આપણે એવું છે? પુલ્લિંગમાં નથી લખેલું મારે. બરાબર, પણ એ તો સર્વ પ્રમાણે, રામ પ્રમાણે થઈ જશે ને? પુલ્લિંગમાં કરાય તો એ જોશે, એમ પુલ્લિંગમાં નતું કરાય સર, તમે સીધું નપુંસકલિંગમાં સર્વ કરાય તો રામ બરાબર પ્રસંગ એમ જ કરે. બરાબર છે, એટલે પણ એ પ્રક્રિયા તો સેમ જ થવાની, માત્ર બે પ્રથમા દ્વિતીય બદલાવાની, બદલાવાનું રામ પ્રમાણે. બાકી. બરાબર, પણ ત્યાં સર્વાણી કર્યું હશે નપુંસકલિંગમાં ને? હા ત્યાં સર્વાણી કરી, બરાબર છે, ઓકે, ટૂંકમાં સર્વમ સર્વે સર્વાણી એ રીતે એમ જ સમજો. છે, બરાબર છે, ટૂંકમાં આ બધા જે છે, યાની અસ્મદ યુસ્મદ સિવાયના બે જ ખાલી સર્વના, એ બેને છોડીને બાકીના બધા જ લિંગ પ્રમાણે ચાલશે, યાની જુદા જુદા ચાલશે, પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ। તો આકારાંતમાં જોઈએ સર્વા, તો પ્રથમા વિભક્તિ એકવચન પ્રત્યય છે આપણો, શું છે? શુમાં કરવા જઈએ તો પહેલા તો ઇતકરણ, ઉપદેશે અચ્છ, અનુનાસિક ઇત, રહેશે ષ હલંત, અને ષ હલંત રહ્યા પછી હલન્યાભ્યો વિભાત શ્રુતિશ્ય પ્રુક્તમ હલ થી લોપ થઈ જશે, કોનો? અપૃક્તનો, અપૃક્ત એકાદ, તો રહેશે માત્ર સર્વા, રહેશે માત્ર સર્વા। આકારાંત સ્ત્રીલિંગમાં પણ આ જ કર્યું છે, હલ્યાભ્યો દીર્ઘા સુતિશ્ય પ્રુક્ત હલ, દ્વિવચન સર્વા નું, સર્વા સિદ્ધ થયું, પણ સાથે સાથે અહીંયા પ્રત્યય આપણો જોડાયેલો છે, પ્રત્યય રૂપે પ્રત્યય લક્ષણમ, પ્રત્યય રૂપે પ્રત્યય લક્ષણમ, એક એક 62 છે,
એક સેકન્ડ એટલા માં છે. ઓગણસાઠ માં અદર્શનમ લોપા, કદાચ અદર્શનમ લોપા. પછી લુક આવશે, અને પછી પ્રત્યય લોપે, પ્રત્યય લક્ષણ, ત્રણ એક સાથે છે, એની આગળ પાછળ છે બધા બરાબરથી. અચ્છા, તો ત્યાં પ્રત્યય લોપે, પ્રત્યય લક્ષણ છે. દ્વિવચનમાં પ્રત્યય છે. હેતલબેન શું આવું જૂના પ્રમાણે જ ચાલી રહ્યું છે સ્ત્રીલિંગમાં? સોરી આવું અંગ બરાબર. આપ હા, પહ સી આ બરાબર. દીર્ઘસી નો આદેશ કર્યો છે, આ બધું દીર્ઘશીનો આદેશ. આદેશ કર્યો છે. આદિત છે એટલે આપણે ઈતકરણ કરવું પડશે, લશક ઉત્પત્તિ ઈતકરણ કરશે, દીર્ઘ રહેશે, દીર્ઘ રહેશે એટલે આઠ ગુણથી ગુણ થશે. એટલે થઈ જશે એ હા એ થશે એટલે સર્વે થઈ જશે. સર્વે થઈ ગયું. સેમ સર્વે. દ્વિવચનમાં પણ આનું આ જ પ્રક્રિયા. અને દ્વિતીય દ્વિવચન પણ એમ જ પ્રક્રિયા. બરાબર છે. બહુવચનમાં સર્વા. બોલો સર. ઓ પ્રત્યય જસ. ઓ જસ, જસમાં ઈતકરણ કરશું આપણે છૂટું સૂત્રથી. ઉશ. એ પછી અક શ્રવણે દીર્ઘથી સર્વા અસ ને હા એ તો અસ રહેશે તે આગળ પાછળ જનો લુપ્ત થશે અસ રહેશે અલંત. શું થઈ જશે? અહીંયા જસ નહીં, ઉસ નહીં, અસા. અક્કહ શ્રવણે દીર્ઘ લક્ષણ છે પછી આકાશ આવાને દીર્ઘ દીર્ઘ, અને વિશ. પછી શની પ્રક્રિયા વિસર્ગ સુધી તસજ સ્વરૂહોથી ઉત્વ ઉપદેશે અચાનક ઈતકરણ કરશે અને હલંત્ર અખર અપચાનોય વિસર્જનીયથી વિસર્ગ કરીશું એટલે સર્વાહા. પ્રથમ અને દ્વિતીય બહુવચનમાં બંને સર્વાહા સર્વાહા. પણ દ્વિતીય ની અંદર અક શ્રવણે દીર્ઘ નહીં લાગે, પ્રથમ આયો પૂર્વ શ્રવણ પ્રથમ આયો પૂર્વ. પૂર્વ શ્રવણ લક્ષ્ય સૂત્ર બદલાય છે, બાકી પ્રક્રિયા સેમ જ થશે. કાર્ય એક જ કહે, કાર્ય તો એટલે કાર્ય એક જ છે પણ સૂત્ર જ ભૂલ લાગે છે. એરિયા બદલાઈ ગયો એટલે બીજાનું રાજ ચાલે ત્યાં. બરાબર. દ્વિતીયામાં પણ બહુ સહેલું છે, એક વચન માં તો અમી પૂર્વ સિદ્ધ એટલે અમી. આમ પ્રત્યય છે અને અમી પૂર્વ પરરૂપ એકરૂપ. કરી દે છે. પાછળ મ છે એટલે સર્વામ. હવે બીજા નું આલુ પાછું ખોટું લાગશે. બધા જેવું કે ઘરના છે, બહાર ના નહીં દેખાતા કોઈ. તો સીધા પહોંચ્યા ને, પહોંચીએ આપણે તૃતીય એક વચન માં પહોંચી જઈએ ને. હા સર, તૃતીય એક વચન સા પ્રત્યય છે. સર્વા લશ પ્રત્યય ટા છે. તા ટૂટું સૂત્ર તીત કરે તો હા, તો આ થઈ જાય. આ થઈ પછી આ અંગી છે આપો એટલે એનું નામકરણ આંગી છે આપ દંડંગમાં. અંગ છે એટલે શું કરશે? અંગની અંદર એક એ કરે છે. સર્વે થઈ જશે. સર્વે થયા પછી પરમા આ છે. આ છે ને એનો એચો અયવ આયવ
એનો અહી થઈ જશે. અય થશે. પાછળ આ છે અને આગળ આગળ છે. વાવ. તો વ તો એ કરવાની છે તો વ એ હલન થઈ જશે પણ આ લઈ લઈએ. સર્વ સર્વ યા આ પાછળનો આ એમાં પડી જશે. સર્વયા. કારણ કે આ બે કરવા જઈએ તો આવું થઈ જાય. સર ને આ એ હલન આવું થાય આવું તો કરી પણ એના માટે આમ લખવું પડે. સર જી આવું લખવું પડે તો મેળ આવે રેપને. રેફ લખો તો પડે કલંતર. આખો હોય તો ઉપર બેસાડીએ તો ઠીક લાગે પણ કલંત મૂકવું પડે. એ હલન છે તો પેલા વને તો મારી નાખે ઉપર બેસી જાય તો. ઓકે તો બની ગઈ એ જો અયવાયાવ હતી સર્વયા. ભૈયા પછી તો ત્રણે સીધા દ્વિવચન 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 બરાબર વ્યામ. તૃતીય ચતુર્થી અને પંચમી દ્વિવચન ત્રણે સમાન ભ્યામ સીધું જોડી દેવાનું. સર્વાભ્યામ સર્વાભ્યામ સર્વાભ્યામ. સર્વાભ્યામ 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 યાની તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન. દ્વિવચન બરાબર છે. માત્ર પ્રત્યય લગાવી દેવાનો છે બીજું કંઈ કરવાનું નથી તૃતીય બરાબર છે. બહુવચન. તૃતીય બહુવચન એમાં બહુવચન વિસર્ગ સુધીની જ પ્રક્રિયા મૂળ પ્રત્યય છે ભીષ સાથે પ્રત્યય છે ભીષ. ભીષ્મ શાની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજ સ્વરૂપથી રૂપવા ઉપદેશી અચાનુનાસિક થી ઈદ કરવા અને હલંતર ખરવ સાનું વિસર્જન પાયો ગણ ખોવાલું. દેહી સર્વા દેહી સર્વા દેહી બરાબર. ચતુર્થી એક વચન સર્વા પ્રત્યય છે ને જગદીશ હજી પહોંચ્યા નહીં. ને પ્રત્યય છે ને એમાં ઈતકરણ કરીશું આપણે તો રહેશે એ એ રહેશે યાડાવહન અંગમયાનો આદેશ. અહીંયા આપણે બદલવું પડશે બરાબર સહી થાય છે સર્વશય એવું બને છે ને. એક મંડળતા સૂત્ર નવું આવતું છે સર્વનામ નહ. 7 3 114 114. અચ્છા સ્પેશિયલ સૂત્ર આવ્યું સર. એવું છે ચલો કોઈ સર્વનામ નહ. નહીં. સૂત્ર પાઠ અષ્ટાધ્યાયી દેખાય છે ને. સર્વનામ્નસ્યાઢ્રસ્વશ્ચ સર્વનામ્નસ્યાઢ્રસ્વશ્ચ ઓકે સર્વનામ્નઃ શું બોલી રહ્યા છે. સર્વનામ્નસ્યાઢ્રસ્વશ્ચ શિયાળ સીધું લઈ દીધું. સર્વનામ્નસ્યાઢ્રસ્વશ્ચ બસ નસ્યાળ ઢ્રષ્ટ એવું કે છે સર્વનામ્નઃ છે ને વિસર્ગ પછી જુદું પાડી છે સર્વનામ્નઃ. પંચમી જ્યારે પાછળ વિસર્ગ લાગે તો સમજી લેવાનું કે પંચમી ષષ્ઠી સરખા સર્વનામ્નઃ સ્યાઠ પછી આગમ આવ્યો
आयो, आगम आयो, सियाट एक वचन, रश्वह ट ठ ड स्याड, जस्त्व चर्त्व, रश्वह च अव्यय, अनुवृत्ति आवी गीति अने आप 111 ने 113। अच्छा ये पण नवું છે, દિસંજ્ઞા કસ્યાંગ છે, ગીત પ્રત્યય પરે ગુણાદેશ ભવતે, અને યાડાપહ તો હતું આપણા માટે, યાડાપહ માંથી આપહ લાવ્યા 13 માંથી। અચ્છા એના પછીનું છે, સીધું યાડાપહ પછીનું છે 14મું, અનુવૃત્તિમાં આપ હલાવ્યા, સર્વનામ સંજ્ઞકાત આ બનતાત પરસ્ય, સર્વનામ સંજ્ઞકાત આ બનતાત પરસ્ય, ગીત, ગીતને શું અર્થ કરીશું અહીંયા આપણે? અંગની સંજ્ઞા થાય એવા પ્રત્યયો એટલે લાગુ પડશે 4 નસ્ય ને અહની નશની પ્રત્યય સસ્યાટ આગમઃ ભવતિ, પણ ક્યાં સર્વનામ સંજ્ઞકાત આ બનતા સ્યાટ આગમઃ ભવતિ, તથા ચ બીજું પરિવર્તન કરે છે, રશ્વઃ ભવતિ અંગસ્ય, અંગને રશ્વ કરી દેશે, સર્વનામ્નઃ સર્વનામ્નસ્યાર્ધસ્વશ્ચ। પછી આપણા માટે અનુવૃત્તિમાંથી આપહ, યાડાપહ માંથી આપહ 13મા માંથી આ બનતા પરસ્ય, ગીત પ્રત્યય છે અને અંગનિત સંજ્ઞા થાય તેવા પ્રત્યયો 4 છે, તો શું થઈ જશે? તો કે સ્યાટ નો આગમઃ ભવતિ, ટિત આગમ છે એટલે નીચે આવ્યા, તથા ચ અંગસ્ય રશ્વઃ ભવતિ, કારણ કે સર્વ છે ને આપણી પાસે આકારાંત છે અને પાછો ખાલી સર્વ થઈ જાય છે, રશ્વ કરી દે છે, રશ્વ અંગસ્ય રશ્વ ભવતિ, યે આ બનતા શબ્દ આપ અંતા 3, સર્વનામ સંજ્ઞકાઃ સંતિ તેષામ પરસ્ય, આ બનતા તો ખરા પણ પાછા સર્વનામ, ગીત પ્રત્યયસ્ય સ્યાટ આગમઃ તથા અંગસ્ય રસ્વાદેશ ભવતિ, યથા કિમ સર્વનામસ્ય આબંત રૂપમ કા ઇતિ પ્રતિ પ્રતિપદિકમ કે પ્રાતિપદિકમ, તસ્ય ચતુર્થી એકવચનસ્ય પ્રક્રિયાયામ, અહીંયા શું લખ્યું? પ્રતિપદિકમ, બે જગ્યાએ તીર કાનો જોઈએ ને, ના એક પ્રાતિપદિકમ, એક પ્રતિપદિકમ કે પ્રાતિપદિકમ, પ્રાતિપદિકમ, ઓકે આ કિમના તો ત્રણે ત્રણ આપણે બાકી છે, અચ્છા પણ એમાંથી આપણને માહિતી મળશે, કા ને ચતુર્થી એકવચન પ્રત્યય, કાનો બની ગયો ક બની ગયો, રશ્વ થઈ ગયો, પછી આમાં ઇતકરણ કર્યું હતું ને ને તો એ હતો, પણ પછી સર્વનામન સ્યાડ રશ્વશ્ચ થી સ્યાટ નો આગમ કર્યો, ઇતિ અને પ્રત્યય છે સ્યાટ આગમ, અને સાથે સાથે અંગસ્ય છે રશ્વ, અંગને રશ્વ કરી દે, તો રહ્યું શું? અહીંયા ક છે, ટ જતો રહેશે, ટ જતો રહેશે, હલંત્યમ અને આદ્યંતવ ટકીતવથી આગળ મૂકીશું, આગળ મૂકીશું, જવાબદાર કોણ છે? ને જવાબદાર છે, લાવનાર, તો આગળ મૂકી દીધો, શ્યા રહ્યો,
હવે કશ્યા થઈ ગયું અને પાછળ એ છે, પાછળ એ છે, અહીંયા આ છે અને એ છે, એટલે વૃદ્ધિ રેચી થી પરરૂપ એકરૂપ, 6 88 થી વૃદ્ધિ એકાદેશ અને બની ગયું અહી, એટલે કશ્યઈ. કશ્યઈ આગળ આવીએ. તથૈવ તસ્યઈ, તથૈવ તસ્યઈ. આ તસ્યઈ કોનું? તદનુસર તદનું. બરાબર છે. તદ તે તાનીન, તદ તે તાનીન નપુંસકલિંગમાં, પુલ્લિંગમાં તાતે તાહ ના કહો સહ સહ તૌતે. તે હા તૌતે અને આમાં સાતે તાહ થશે તમ તૌતાન તેન સહી તાભ્યામ, હી અને સ્ત્રીલિંગમાં બાકી છે, બાકી છે ને તદનું. હા બાકી છે પણ એના જેવી જ પ્રક્રિયા થશે ને એટલે સાતે તાહા એવું જ બનશે સાતે તાહા, તામતે તાહા. અચ્છા, તથૈવ તસ્યૈ અસ્યાહ એતસ્યામ એતાની રૂપાણી સિદ્ધ્યંતિ જ્ઞાતવ્યમ. આ જ્ઞાતવ્યમ બહુ મહત્વનું હોય છે. સર્વનામ સંજ્ઞા, સર્વાદિની સર્વનામાની નામકરણ સંજ્ઞા 1 127 ઇતિ અનેન સર્વાદિ ગણસ્ય શબ્દાહ. સર્વાદિ ગણસ્ય, સર્વાદિ ગણમાં 35 શબ્દાહ સર્વનામ સંજ્ઞકાહ સંતિ. યથા સર્વ, વિશ્વ, ઉભ, ઉભય, આદય વગેરે. આબંતાત બે, આબંત શબ્દાહ અંતે આ, આબંતમાં 3 થશે ને. છે બરાબર. ઇતિ એતે ઇત્યતે તે શબ્દ એસામ અંતે ચાપ, ટાપ અને ડાપ. એતેષુ કશ્ચન સ્ત્રીલિંગવાચી પ્રત્યય અસ્તુ. બરાબર. અનેન સર્વે આકારાંત સ્ત્રીલિંગ શબ્દ ગૃહ્યંતે, સાથે સાથે સર્વનામ આકારાંત, સાથે સાથે એટલે સ્ત્રીલિંગ હોય પ્રાતિપદિક નામકરણ, પણ એની સાથે પછી સર્વનામ લેવાનું થાય, સર્વ જ સર્વનામ લેવાનું થાય, તો પછી યદ લિંગમ યદ વચનમ યાચ વિભક્તિ, આવું એક છે ને શ્લોક, તો તે પ્રમાણે ચાલવું પડે. અચ્છા, ત્રીજું, અસ્મિન સૂત્રે સ્થાની નિર્દેશકમ ષષ્ઠ્યંતમ પદમ નાસ્તિ. અસ્યામ અવસ્થાયામ ઉભય નિર્દેશે પંચમી નિર્દેશ નિર્દેશો બલિયાન અનયા પરિભાષયા પંચમી વિભક્ત્યંત શબ્દસ્ય અર્થે પરિવર્તનમ ન ભવતિ, અપિ તુ સપ્તમી વિભક્ત્યંત શબ્દસ્ય અર્થે પરિવર્તનમ ભૂત્વા ષષ્ઠી વિભક્તિવત તસ્ય અર્થ સિદ્ધ્યતિ. અતઃ અસ્મિન સૂત્રે ગીતિ ઇતિ સપ્તમ્યંત પદસ્ય અર્થ ગીત પ્રત્યય પરી ઇતિ ન સ્વીકૃત્ય. ગીત તો આપણે ગીતકરણ કર્યું હતું, ગીતિ સપ્તમી થઈ ગઈ. ઇતિ ન સ્વીકૃત્ય ગીત પ્રત્યય છે ઇતિ સ્વીકરણીય, અંગની સંજ્ઞા થાય તેવું અદ્યંત ઉટકીત હતો, યાદ છે, ખબર છે. ટીતાગમ સ્થાયીના આદિ અવયવ રૂપેણ આગચ્છતિ, અતઃ યાઠ આગમ પ્રત્યયાત પૂર્વમ આગચ્છતિ. યાની સર્વનામ્નસ્યાઢસ્વશ્ચ કેમ યાટ કહ્યું ત્યાં, અને અહીંયા સ્યાટ, યાટ આગમ પ્રત્યયાત પૂર્વમાં આગચ્છતિ. યાટ કે સ્યાટ? અયસ્યાટ નહીં યાડાપવમાં યાટ સર હા, બરાબર. તો હવે અહીંયા આપણે સર્વનામમાં
સર્વનામના સંજ્ઞકાત આ બનતા પરસ્ય ગીત પ્રત્યય છે સ્યાટ યાડાપહમાં યાડાપહ યાટ આપહ બરાબર છે તો દંત્ય સકારનો વધારો કર્યો સર્વનામ સંજ્ઞકાત અબંતાત્મા સર્વનામ્નસ્યાઢસ્વશ્ચ બીજો વધારો કર્યો બે વધારો કર્યા ને કાઢ્યો ખરો પણ હું તો વધારો રસ્વ બનાવી દીધો આમ ઘટાડ્યો તો હવે બની ગયું સર્વ થઈ ગયું અને પછી સિયાટ થઈ ગયું અને પછી એ આવું થશે ને ટની સંજ્ઞા થઈ ગઈ સર્વસ્યા સર્વસ્યા આ અને પરમા એ વૃદ્ધિ રેચી વૃદ્ધિ એચી બરાબર અઈ અને પાછું પરરૂપ એકરૂપ એટલે બની ગયું સર્વસ્યય ચતુર્થી એકવચન સર્વસ્યય બરાબર છે એક બિલકુલ નવું સૂત્ર પણ નપું અરે સર્વનામ સંતા આ બનતા સ્યાટનો આગમ અને સાથે સાથે અંગને રસ્વ કરી દે છે બરાબર છે સર્વનામ્નઃ સ્યાત રસ્વશ્ચ પછી દ્વિવચન તો આપણે જોઈ ગયા ચતુર્થી ચતુર્થી બહુવચન જોવાનું પણ પ્રક્રિયા માત્ર વિસર્ગ સુધીની પ્રત્યયની તો સર્વા પ્રત્યય છે ભ્યસ એટલે એમાં ભ્યસ થશે શની પ્રક્રિયા વિસર્ગ સુધી રૂહુ વિસર્ગભ્ય બરાબર સર્વ સર્વાભ્ય અને સર્વાભ્ય ચતુર્થ પંચમી સર્વાભ્ય બહુવચન પંચમી બહુવચન સર્વાભ્ય સર્વાભ્ય ગેસમાં શનિ પ્રક્રિયા વિસર્ગ છે બરાબર તો મને લાગે આખામાં એકનો વધારો કર્યો આપણે કારણ કે ગીત ગીત પ્રત્યય જે છે એ બધામાં સૂત્ર કામ કરવાનું હવે ને નસી નસ ની સુધી કામ કરવાનું જોડે જોડે ચતુર્થી પંચમી ષષ્ઠી અને સપ્તમી એક વચન એક બરાબર છે તો આવી જઈએ પંચમી એક વચન સર્વા પ્રત્યય છે ને નસી નસી એમાં સી લખાશે આવો તમારે રહેલો ઈ અનુનાસિક નાસિક બરાબર છે તો એમાં તો ઈતકરણ કરી દઈશું કરણ જે સેવા થાય નાસિક થી કરણ કરશું અને સાથે સાથે લશકો તદ્ધિ તે અસ્ત્ર અસ્થાયી વાળો છે શરની પાછી વિસર્ગ ચાલશે શરની પ્રક્રિયા ચાલશે વિસર્ગ સુધી ચાલશે પણ ગીત હોવાના કારણે કારણે સર્વનામ્નઃ સ્યાત 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 એ ડ સ્યાત નું આગમ સ્યાત થશે અંગમાં રસ્વસ્ય સાથે સાથે રસ્વ થશે મને રસ્વ કરી દેશે તો બની ગયું સર્વ સર્વ વત્તા સ્યાત પછી હા આગમ આગમ છે એટલે એકરણ કરવાનું ત્યાં
આ ચિંતા ટકી તો આગળ પરમા આગળ અસ અને શની પ્રક્રિયા વિસર્ગ સુધી સર્વસંતો વત્તા ઉ બરાબર અહ. આહા હવે આ બાજુ બી આ છે સર્વસ્યા સિયા છે શું કરશું અને આ બાજુ અ છે આ ને અ કહ સવર્ણે દીર્ઘ દીર્ઘ બરાબર એમાંય પાછું પર યા એમાંય પર રૂપે પરરૂપ બરાબર એકરૂપ થાય. હા સર્વ યહા સર્વસ્ય સ્યાહા સર્વ પંચમી અને ષષ્ઠી બંને એક જ થશે. હા એક વચન પંચમી એક અને વચન ષષ્ઠી ષષ્ઠી સરખા થાય એક વચન ષષ્ઠી ની અંદર પ્રત્યય બીજો છે પ્રત્યય ની એક નસ પ્રત્યે સૂત્રો કોઈ નહીં બદલાતા પણ ત્યાં છે નસ છે એમાં અહીંયા આવતો રહેશે અસ થઈ જશે અને અસ થવાના કારણે અહ થઈ જશે અને બાકીનું બધું સરખું એટલે કે સર્વનામ સર્વનામ હશે 8 રસ્વસ્ય પછી અંગમાં અકસવર્ણ દીર્ઘ થઈ જશે આસાની પ્રક્રિયા વિસર્ગ સુધીની બરાબર બનશે હલંત ત્યાં જ બનશે ભલે પ્રત્યય અનુચ્છેદ નસ છે પેલામાં નસી છે પણ ઈત કરણમાં સરખા થઈ ગયા બંનેમાં અસ રહેશે પંચમી ષષ્ઠી પછી તો પેલામાં પતી ગયું સર્વાભ્યું સર્વાભ્યું સાહેબ ત્યાં નો આગમ કર્યો એ સૂત્ર બતાવજો ને એક વાર. પધાર્યા 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 ખા આવી ગયા. ભલે પધાર્યા ત્યારે હા મોડા આવ્યા પણ આવ્યા કરે. રિવિઝન થઈ જશે અમારું જીવન. સર્વનામ નસ્યાઢસ્વશ્ચ એ બોલે છે બોલવા જઈએ તો આપણને કાઠું પડશે આ ભાઈ બોલી રહ્યા છે ને એ બોલે તે વખત એ વખત આપ અરે એ રીતે આપણને નહીં શકી સર્વનામ ફરી એક વાર નસ્યાઢસ્વશ્ચ શું બોલે છે સંભળાય તમને કેવું સંભળાય છે સર્વનામ નસ્યાઢસ્વશ્ચ સર્વનામ નસ્યાઢસ્વશ્ચ એટલે નસ્યા ભેગું બોલી નાખે છે નસ્યા ભેગું બોલી નાખે છે ને અને પછી ડ તો જતો રહે છે અને સીધો ઢસ્વશ્ચ આવી જાય છે એટલે સાયલેન્ટ થઈ જાય છે જતો રહે એટલે સાયલેન્ટ થઈ જાય છે હવે આપણે બોલીએ આપણી રીતે સર્વનામ નહ પંચમી એક વચન છે સર્વનામ નહ પછી સ્યાડ જે છે સ્યાઠ જસ્ત્વ અને ચર્ત્વ જસ્ત્વ ત્રીજો ચર્ત્વ પહેલો બરાબર ટ ઠ ડ તો સ્યાટ પાયલબેન ઢ ને ઢ ને સ્વસ્ય હ્રસ્વ નો હ નો એ યાદ છે કઈ ઉડ સૂત્ર સર હોય એનાથી હનો ઢ થઈ જાય બરાબર એક આવતું હતું ઉડ સૂત્ર એનાથી અને પછી આ ચાટ સ આ ચાટ ટ છે એનું ઢ થયું ને એ તો એ પેલું જલામ જશો અંતે સર એટલે આમ જોવા જઈએ તો જસ્તો જસ્તો થઈ ગયું થઈ ગયેલું છે ને ટ નું ઢ થયું છે અને ફરી અથવા તો જલામ જસ જશી. હા સર એ લાગ્યું હશે જલામ જસ જશી લાગ્યું હશે કારણ કે પેલું તો અંતે હોય તો થાય આ જસ પરમા છે ને એટલે આ જસ નું
ત્રીજો થઈ ગયો એટલે ટનો ડ થઈ ગયો એમ કરીને બન્યું. પેલું ઉકાલ હ, એમાં કદાચ ઉકાલ હ અચ્છ, અચરસ્વસ દીર્ઘ એવું ત્યાં કઈ. ત્યાં પાછો ઢ છે, ઉકાલ હ. હા એક જ મિનિટ, અહીંયા આપણે એ તો જ હોય છે સર, અજરસ્વસ એવું થઈ અચરસ, જાય. હા બીજે ક્યાં ઢ હતો અત્યારે યાદ નહીં. ભલે એમ જ આવે. સર્વનામ ન, સ્યાટ સ્યાટ સ્યાટ, હ્રસ્વશ્ચ નીચે, સર્વનામ્નઃ સ્યાટ હ્રસ્વઃ, હ્રસ્વઃ તાલવ્ય સ એ વિસર્ગમાં વિસર્ગનો થઈ ગયો, ચ અવ્યય છે. પણ અનુવૃત્તિ જે છે, ગીતિ જે છે, નીતિ ગીતિ, એ અંગની ઈત સંજ્ઞા થાય તેવા પ્રત્યય પરમા હોય, સપ્તમી એક વચન, સપ્તમી એક વચન. પદછેદમાં જે સૂત્રમાં પદછેદ કર્યો છે, જો કે પેલામાં આવી જતો હશે એટલા માટે નહીં કર્યું, નહીં અનુવૃત્તિમાં, જે તે સૂત્રમાં પદછેદ આપે છે અને સુબંત રૂપ ખાલી ઓળખો, પ્રાતિપદિક નહીં કહેતો, નામકરણ કોઈના નહીં કર્યા. પણ અનુવૃત્તિ જ્યારે લખે છે અહીંયા, ગીતિ પદ છે સીધું, તો કોનું આ થયું, અથવા તો જેમ ઉપર પંચમી એક વચન પ્રથમા એક વચન એ જે લખે છે ઉપર જે તે સૂત્રમાં, જો કે પેલામાં 7 3 11માં તો લખેલું જ હશે, એટલે છે જ, એ રીતે આપહ 7 3 13 જે છે, યાડ આપહ છે, એટલે ત્યાં પણ વિભક્તિ તો લખે છે, પણ અહીંયા તો આપણે સમજવું પડે અનુવૃત્તિ ગીતિમાં ક્યારે સમજાય, તો કે ગીતનું અંગની સંજ્ઞા થાય તે ગીત, એનું સપ્તમી એક વચન ગીતિ, અને સપ્તમી અર્થ આપણે લઈએ છીએ ત્યારે પરમા હોય. કોણ પરમા છે અહીંયા? તો કે અંગની ઈત સંજ્ઞા થાય તેવો પ્રત્યય પરમા હોય છે ત્યારે. આટલું લાંબુ કરીએ તો ગીતિ પૂરું થાય નહીં, આખું વાક્ય બની જાય એક પદની અંદર આપણી ભાષામાં, તો સમજાય ને. અચ્છા આપહ, તો ત્યાં પણ આ બનતાત, આપ અંતાત, ચાપ ડાપ, ટાપ કે ચાપ, ટાપ ડાપ, ટ થ ડ, એટલે ટ પેલો લેવો પડે, ચ પછી ટ, અને ક્રમ પ્રમાણે લઈએ તો પેલો ચ આવશે ને, પછી ટ આવશે, ને પછી ડ આવશે, ટ થ ડ, બરાબર છે. તો ચાપ ટાપ અને ડાપ આ બનતા થા. ઓકે આ બનતા સ્ત્રીલિંગ. નીચે સર્વનામ સંજ્ઞકાત, સર્વનામ સંજ્ઞકાત આ બનતા પરસ્ય, પછીથી પરસ્ય ગીત પ્રત્યયસ્ય, અંગની સંજ્ઞા થાય તેવા પ્રત્યયનું, સ્યાટ આગમ ભવતી, સ્યાટ આગમ ભવતી, ટમાં ઈત સંજ્ઞા થઈ ગઈ. આ ટ ન હોય તો ક્યાં મૂકવું હોય પ્રશ્ન ઊભો થાય, એટલે યોજના જે ગોઠવી છે એ યોજના બિલકુલ પરફેક્ટ ગોઠવી છે, બધા એકમાં સમાઈ જાય. ઓકે સ્યાટ આગમ ભવતી, આગમ કેટલા પ્રકારના, પાછળની રીતે, ઇતકરણની રીતે, ઇતકરણની રીતે, ત્રણ પ્રકારનો કિત. તીત તીત અને મિત્ર. બરાબર, તો સ્યાટ આગમ ભવતી, તથા ચ એટલું જ નહીં, હ્રસ્વશ્ચ હ્રસ્વ ચ, યાની કોને, અંગને, કારણ કે આકારાંત છે અહીંયા, તો સર્વનામ સંજ્ઞકાત આબંતાત પરસ્ય એમ કહ્યું છે, તો એ સર્વનામ સંજ્ઞક અને આબંતાત આકારાંત, તો એ આકારાંત હોય તો
अंगस्य ह्रस्वः भवति, अङ्गने आनो दीर्घनो ह्रस्व करी दे छे। क्लियर? ये साहब क्लियर छे, आगे नीचे देवाने जरूर ના, પછી તો કઈ, નહીં પછી તો હજી તો। કિમ આપણે જોઈશું, વધારે વપરાય છે એટલા માટે કિમ ને બે નામ આપી શકીએ, એક પ્રશ્નાર્થ પણ આપી શકીએ પ્રશ્નાર્થ તરીકે, અને સાથે સાથે સર્વનામમાં પણ સમાવેશ કરી, ત્રણેય લિંગોમાં જુદા, ત્રણેય લિંગોમાં ટૂંકમાં બે ને છોડીને, બધા બે ને છોડીને એટલે હું ને તું, બે ને છોડીને એટલે હું ને તું, બાકીના બધા ત્રણેય લિંગોમાં જુદા જુદા। ઓકે, તો અહીંયા સર્વનામ સંજ્ઞાકાત આ બનતા પર છે, ગીત પ્રત્યય છે, આની ચાર આપણા આવશે, ને નસી નસ ની, ક્યાં ક્યાં, ચતુર્થી પંચમી ષષ્ઠી સપ્તમી, એક વચન, ત્યાં ત્યાં, આ સર્વનામના સ્યાત હ્રસ્વ ચ, સૂત્ર લાગુ પડશે। સર્વસ્યાહ સર્વસ્યાહ સપંચમી અને ષષ્ઠી સરખા, પ્રત્યયો જુદા પણ પ્રક્રિયા સરખી થઈ જશે, કેમ પાછળ અસ જ આવીને રહે છે પ્રત્યય। ઓકે, તો હવે સર્વાભ્યામ સર્વાભ્ય પણ પતી ગયું, ષષ્ઠી ષષ્ઠીમાં આવ્યા ને, આવી જઈએ દ્વિવચનમાં, તો ત્યાં પણ બે સિદ્ધ, ષષ્ઠી અને સપ્તમી દ્વિવચન બંને સમાન, બે સિદ્ધ થશે। અને સર ષષ્ઠી બહુવચન બાકી, ષષ્ઠી બહુવચન બાકી જ રહેશે ને, કારણ કે હજી હા પહોંચ્યા ષષ્ઠી, હા પણ આ તો એક સરખા વચન, સરખાની વાત છે, હજી ષષ્ઠી દ્વિવચનમાં જ આપણે આવી રહ્યા છીએ, હા પણ બરાબર, ષષ્ઠી દ્વિવચન લઈએ એટલે સપ્તમી દ્વિવચન પણ આવી જાય। હા બરાબર બરાબર, આ રમત એવી કરી છે સૂપમાં કે કોઈકમાં ધારો કે એક વચન છે તો પંચમી ષષ્ઠી સરખા બનાવી દીધા, પંચમી ષષ્ઠી સરખા બનાવી દીધા, પછી તૃતીયામાં જવા જઈએ, તૃતીય ચતુર્થી ને પંચમી વિભક્તિ જોવા જઈએ તો દ્વિવચન 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 સરખા બનાવી, નીચે ઉતરતા ગયા, અહીંયા નીચે ઉતરતા ગયા, પછી આગળ જોવા જઈએ બહુવચનમાં તો ચતુર્થી પંચમી બહુવચન, ચતુર્થી પંચમી બહુવચન, પછી પાછા વચ્ચે ઘૂસી જઈએ તો ષષ્ઠી સપ્તમી દ્વિવચન, બરાબર છે, આવી એક રમત છે આમાં। ઓકે, તો ષષ્ઠી દ્વિવચન કરવા પ્રત્યય છે ઓશ, ઓશ ઓશ બરાબર છે। હવે જૂના પ્રમાણે અંગિકા તો જેનો આંગિકા શું કરીશું, આદેશ અંગમાં અંગમાં એનો આદેશ એટલે સર્વે થઈ ગયું, અને પછી પછી એચો એચો એવાય અયવાય આવ્યો એનો અય અહીંયા થઈ જશે સર્વમાં, સર્વ વત્તા અય થશે ને, આને હલન કરવો પડશે, અય અને એ છે, અને એને કરીશું અય, અને પાછળ વિસર્ગ સુધી તો સીધું કરીએ તો ઓહો ઓહો વત્તા ઓહો, વિસર્ગ યાની ઓહો, સ આ અ આવી દે વમ આવ, સર્વ રહ્યો યમ, સર્વ ઓ નીચે પણ સર્વ સપ્તમી દિવચન પણ સર્વયોગો, સર્વયોગો ત્યાં પણ
તો એને હા ઓષધ છે, પ્રક્રિયા પણ સરખી. ષષ્ઠી બહુવચન છે તો જૂનું છે. સર્વા પ્રત્યય આમ આગમ કરવો પડશે. આમી સર્વનામ્નઃ શુઠ, આમી સર્વનામ્નઃ શુઠ આવું છે તો ત્યાં આપણે રસ્વ નહીં કરી શકીએ, સર્વા જ રાખીશું. પછી આમ પ્રત્યય પરમા હોય આમી સપ્તમી એકવચન, ત્યારે શુટનો આગમ થશે. આગમ ગયો થશે, આગમ ગયો ઉચ્ચારણા તું ઉચ્ચાર થયું અલંત, પાછળ આમ છે આમ. અને સર્વાસામ થઈ ગયું. અને સર્વાસામ થાય એટલે શું કરવું પડશે? સર્વાસામ થઈ ગઈ ને, બને ગુરુ નહીં બન્યું, બની ગયું. અહીંયા તારે બહુવચન ની ચલિયત આવે, એક જ મિનિટ, જલી પરમા છે એટલે બની બહુવચન ગયું ની ચલિયત, આમી. એક મિનિટ, અને પછી આદેશ પ્રત્યય યોજો, અભી આવશે કદાચો. રૂપ તો બની ગયું સર્વા શામ, પણ નામી કેમ મૂક્યું? અહીંયા નામી ના આવે સર, બહુ વચને જલ્દી તો અદન સંગ માં આવે ને, અહીંયા નહીં આવતું. બહુ વચને જલ્દી ના આવે અને નામી તો સર મૂક નો આગમ થાય તો નામી આવે ને, અહીંયા તો શું અહીંયા આવે? નામી નહીં આવે, નામી આવે કે નહીં આવે? નામી નહીં આવે, પેલું નહીં આવે. પપ્પા બરાબર, બહુવચન ની જલિયત તો નહીં આવે, સાધન સંગ માટે એ તો નહીં આવશે. આવતું, એ તો નહીં જ આવતું, હા પણ નામી ક્યારે આવતું તું? એ અંગને દીર્ઘ કરતો તો ને, હા મૂઠ નો આગમ થાય ને ત્યારે આવતું અહીંયા તો નામી. અહીંયા તો ઓલરેડી દીર્ઘ, અને ઓલરેડી દીર્ઘ જ છે. અહીંયા તો ન જ નથી સર, અહીંયા તો નામ છે જ નહીં, તો નામી ક્યાંથી આવે? અહીંયા તો તો સામ છે આપણું. સર્વ સામ જ રહે છે, યાની કે સીધે થઈ ગયું. પેલા તો નૂટ નો આગમ કરી પછી ના આવતો, પછી નામ બનતું એના પછી અહીંયા નામે થઈ લાગતો. મૂક્યું છે એટલે નામી આવી કાંઠે, પ્રક્રિયામાં મૂકેલું છે એટલે. ઓકે, તો સર્વા અને સમા, આ સમ આવતર એટલે સર્વા સામ બની ગયું. ઓકે, સપ્તમી એક વચન અને બહુવચન બે કરવાના હતા, પણ એમાં પાછું છે એટલે જૂનું છે. સર્વા પ્રત્યય છે ની, શું કરીશું હવે? સ્થાને સર્વનામનો સ્યાત સ્વસ્વહતિ સ્યાત મેની પહેલા પ્રત્યય બદલવો પડશે, આદેશ જ છે. નિભ્ય સૂત્ર થી આઈ જશે, નીના સ્થાને આમનો આદેશ થઈ જશે. આખો આદેશ જ છે આમનો, સર્વનામનો સ્યાત સ્વસ્વ સૂત્ર થી સ્યાત. નામ નદ્યામ નિભ્ય નેરામ, નિભ્ય નેરામ નદ્યામ નિભ્ય થી આમ, એટલે પ્રત્યય આખો આદેશ થઈ જાય છે. અને પછી હવે આપણું સર્વનામ સ્યાટ રસ્વ ચ, તો કરશે સર્વ પછી સ્યાટ એટલે સ્ય, અરે સ્યા, હે સ્યાટ છે.
આપણી કીધું સર તમે? પાસે એક મિનિટ, હમ પહેલા ફરી શરવા પછી આમ આવ્યો, શરવા આમ આવ્યો બરાબર, પછી આપણે અહીંયા લાવીએ છીએ આને અનુસરીને ચાલવાનું છે, હા, એટલે સર્વનામનો ચાર રસ્વ છથી ચાટ લાવે અને અંગને રસ્વ કરી દીધું. એક જ મિનિટ. તો શું થયું કે સર્વ થયું શ્યાટ લાવવાથી અને અંગને રસ્વ કરી દીધું, તો સર્વ પછી અને આ સવર્ણને દીર્ઘ લાગતો છે એટલે સર્વસ્યામ. એક જ મિનિટ. સર્વ પછી શ્યા અને પછી આમ, સર્વસ્યા બરાબર, આ બે આવતા આ અકાર સવર્ણ દીર્ઘ, એકરૂપ એકરૂપ બરાબર, એકરૂપ સર્વસ્યા સર્વશ્યામ બની ગયું સર, બની ગયું, બની બની ગયું, બની ગયું. ભૂલ ખાતા હતા એટલે મને એમ થયું, બતાવી દઉં એટલે તમને ખબર પડે, બતાવી દઉં ને. અરે શું દેખાય તમને? અરે હા તો ગુપ દેખાય છે. ચાલો અચ્છા, વાંધો ચાલો નહીં, વાંધો નહીં, કરીએ. હવે દેખાશે, હવે દેખાય ને. સર્વસ્યા અહીંયા શું જોઈએ? નથી ચેર લખું છું. હા, શે લખેલું તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એમ સમજી લેવાનો. આપણ એવી જ રીતે અહીંયા. નામી લખી દીધું છે, સામી સૂત્ર બનાવવું પડે આના માટે સર. તો છે પછી હજી આગળ એક સ્ટેપ ઉતરે, એવું થાય ને, સર્વનામ થઈ જાય પછી. ઓકે, તો સર્વશ્યામ, સર્વ એવું કરી નાખ્યું, સર્વાશુમાં તો ચાલુ છે બહુવચનમાં, સર્વાને શુભ ગયો છોડી દો બરાબર, સર્વા સુ આ છેલ્લે પાછા મહત્વના છે, નાનકડું પણ સંબોધન, સર્વા પ્રત્યય તો સુ. સર્વનામમાં હોય સંબોધન? પેલામાં નામની, કોઈના નામની જોડે લગાવવાનું હોય ને. એમાં એમાં નહીં હોય, આમાં હશે. તો આવી શકે પણ શું બનશે? સંબોધવું એકાર કરી દેશે કરી દે છે અંગમાં. અંગને, એટલે સર્વે સાથે સાથે એ અંગરસ્વાદ શંભુદેહે થી અહીંયા કદાચિતકરણ કરીએ, કરવું જ પડે ને, તો એ અંગરસ્વાદ શંભુદેહે શું કરશે? લોપ કરી દેશે, હલ્યાભ્યુતિ શત્રુપતમ હલની જેમ અહીંયા પ્રત્યયનો લોપ કરી દેશે, એટલે રહેશે સર્વે. બાકીનું પ્રથમા વિભક્તિ
एक वचन, अरे द्विवचन, बहुवचन, द्विवचन बहुवचन, बराबर से तो थी गया सर्वा, थी गया सर्वा, नामनी जगह वपराय सर्वनाम। भरत भाई सर, प्रथमा, द्वितीया ने तृतीया, એમાં કોઈ નવું સૂત્ર આવ્યું આજે? પ્રથમા દ્વિતીય તૃતીયામાં નથી આવ્યું, પણ ચતુર્થીમાં આવ્યું, અને એ એક જ આવ્યું, સર્વનામ્નઃ સ્યાદ હ્રસ્વઃ ચ, એટલું આવ્યું, બાકી બધા જૂના છે, પણ એ સૂત્ર તમે એક વાર ખાલી ઉતાવળમાં રૂપ બતાવી દેશો. પણ ક્યાંક રૂપોમાં એ ખોટું, ખાલી ત્રણ વિભક્તિ પૂરતા. સર્વ આકારાંત સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગ, હા આપણે સ્ત્રીલિંગ, પાયલબેન આપણે સ્ત્રીલિંગ કરી રહ્યા છીએ, સાથે સાથે સર્વનામ પણ બે એક સાથે કરી રહ્યા છીએ, એટલે અહીંયા સંબોધનમાં પહોંચ્યા, સર્વા હલ્યા વ્યો દીર્ઘા સુધી છે, પ્રુક્તમ હલ લોપ થઈ ગયો, સર્વે ઔ અંગ આપહ, જગ્યાએ દીર્ઘસી આદગુણ, બહુવચનમાં પહેલામાં જસ હોય તો અકશ અવર્ણે દીર્ઘ, અને નીચે સસ હોય તો પ્રથમ અયોગો પૂર્વ સવર્ણ, બંનેના કાર્યો સરખા, પછી સર્વામાં તો અમી પૂર્વ છે, અમી પૂર્વ છે, સર્વેમાં સેમ, પણ અહીંયા પ્રથમ અયોગ પૂર્વ સવર્ણ, સર્વયામાં આની આપહ ચાપહ, યાની અંગને એકાર કરે છે, અને પછી એકાર થયા પછી એચો અયવાયાવહ, આગળની જેમ ભ્યામ ભ્યામમાં કંઈ નવું નથી, સર્વાભિમાં કંઈ નવું નથી, વિસર્ગ સુધીની પ્રક્રિયા, સર્વાભ્યહમાં પણ વિસર્ગ સુધીની પ્રક્રિયા, પછી સર્વસ્યમાં એક સૂત્ર નવું આવ્યું, સર્વનામ્નઃ સ્યાત હ્રસ્વઃ ચ, સ્યાટ હ્રસ્વઃ ચ, પછી પાછળ વૃદ્ધિ રેચી તો આપોઆપ આવી જશે, પછી એ ચારે ચારમાં એક જ લાગશે, ને નસી નસની, અને સર્વયોહોમાં પણ નવું નથી, પછી અહીંયા સર્વસામમાં એક ખોટું મૂક્યું છે, એટલે આપણે એને સ્વીકારતા નથી, આમ સર્વનામને છૂટ રાખીએ, સર્વસામ થઈ જશે નામી નહીં, પછી સર્વાશુમાં કઈ છે નહીં, ઇતકરણ છે, પછી તો હા આમાંય નવું નથી સંબોધનમાં, અને દ્વિવચન ને બહુવચન સંબોધનમાં પ્રથમ વિભક્તિ દ્વિવચન બહુવચન સમાન, ખાલી અહીંયા જ એક વચનમાં સંબોધવું છે, એટલે એ બી જૂનું છે, અને એ અંગ રસવા સંબોધેથી તેનો લોપ કરી દે છે, બરાબર, પ્લીઝ. બરાબર સાહેબ, થેન્ક યુ. ભરતભાઈ હા સર, પાટણમાં બીજે, પાટણમાં છો? અહીંયા મંગલાચરણ થી સમાપન કરીએ, નહીં કોઈને પ્રશ્ન નહીં, સદાશિવ સમારંભા તથા પાણિની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, આજે થોડુંક બીજા લેક્ચરમાં 9 વાગે બે લકાર પૂરા કરવાના છે, અને બે બે એટલે 4 રૂપ બનાવવાનું છે, ગઈકાલના કરતા
વિધિલિંગ લકારમાં પ્રક્રિયા થોડીક લાંબી છે, પછી ટૂંકી થઈ જાય છે, સહેલી એ છે. તો આપણું એક વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુત્રથી ત્રુટી લસઃ અને વિદાય આપી શકીશું, નહીં તો પાછળ અધૂરું રહી જશે. એટલે પાછળ ખેંચવું ન પડે એટલે થોડાક વહેલા આવી જઈશું. વહેલા એટલે સમયસર, બહુ વહેલા નહીં બોલાવું પણ સમયસર. ઓકે, 9 વાગે મળીએ.